નમસ્કાર ન્યૂઝ ગુજરાત ન્યૂઝ સાથે હું છું જૈની જન્નાક માત બના સમાચારો પર અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં આવેલા યોગેશ્વર પાર્કના એક ઘરમાં ગણેશ ઉત્સવને લઈને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વૃક્ષો વાવો અને તેનું જતન કરવું તેવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને શણગારવામાં આવ્યું હતું દેશભરના પંડાલોમાં દુંદાળા દેવની ધામધૂમથી સ્થાપના કરી ગણેશ મહોત્સવનો પ્રારંભ હાલ મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે ભાવિકો ગણેશજીના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા શહેરમાં ગણેશ મહોત્સવના આયોજનો કરાયા છે જેમાં દસે દિવસ ભક્તિભાવ સાથે દુંદાળા દેવનું પૂજન અર્ચન મહાઆરતી પ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાશે ત્યારે અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં આવેલા યોગેશ્વર પાર્કના એક ઘરમાં ગણેશ ઉત્સવને લઈને વૃક્ષો વાવો અને તેનું જતન કરવું તેવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને શણગારવામાં આવ્યો હતો ગણેશ મહોત્સવને લઈને ભાવિકોમાં અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે હવે ઘરે ઘરે ગણેશજીની સ્થાપના કરી પૂજા અર્ચન કરવામાં આવે છે ત્યારે મહોત્સવના આરંભને લઈને ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે ઠેર ઠેર લોકો વાજતે ને ગાજતે ધામધૂમથી ભગવાન ગણેશનું પંડાલોમાં તેમજ ઘરોમાં સ્થાપન કરે છે બાદમાં દસે દિવસ દરમિયાન પંડાલોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે દરરોજ પૂજન અર્ચન મહાઆરતી તેમજ પ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવે છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગણેશ ચતુર્થી દિવસ એકમાત્ર એક જ મંદિર છે કે જ્યાં ભાવિક ભક્તજનો ભારે દર્શન માટે ઉમટ્યા હતા જય ગજાનન જય ગણેશ દેવા જેવા નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું રાજકોટ જિલ્લાના ધોરાજીના ચામડીયા કુવા પાસે આવેલ એક માત્ર ગજાનન મહારાજ એટલે કે સિદ્ધિવિનાયક મંદિર આવ્યું છે જેમાં ગણેશ ચતુર્થી નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોની ભારે દર્શન કરવા માટે ભીડ જોવા મળી હતી આ સિદ્ધિવિનાયક મંદિર જે ધોરાજીના આજુબાજુ વિસ્તારમાં એકમાત્ર મોટું મંદિર આવેલું છે જય ગજાનન જય ગણેશ દેવા નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સિદ્ધિવિનાયક મંદિરને વિવિધ રોશની ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો દસ દિવસ ચાલનારા મહોત્સવમાં ભાવિકો ભક્તિલીન બન્યા હતા ત્યારે વિવિધ જાતના મોદકના ભોગ ધરાવવામાં આવે છે સવારે અને સાંજે મહાઆરતી કરાય છે આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોએ બહોળી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો અહીં ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે તેવી આસ્થા લોકોમાં જોવા મળી હતી હું ધોરાજી ખાતે ચામડિયાના કુવા પાસે શ્રી સિદ્ધિવિનાયક ગણપતિનું મંદિર નવું અહીંયા બને છે જેને આજે 5 વર્ષ પૂરા થાય છે અને આ મંદિરની અંદર કોઈ પણ જાતની સેવાકીય જે કાંઈ કાર્ય થાય છે અને અહીંયા આવતા દરેક માનતાઓની પોતાની માનતા પણ સફળ પૂરો ગણપતિ દાદા પૂર્ણ કરે છે તો સર્વે ધોરાજીની જનતા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના માણસો પણ અહીંયા સિદ્ધિવિનાયક ગણપતિને મંદિરે દર મંગળવારે અથવા કોઈ જાહેર તહેવાર આપણા હિન્દુ ધર્મના જ્યારે તહેવાર હોય ત્યારે અહીંયા પણ અમુક ટાઈમે બહુ જ પબ્લિકમાં અહીંયા દર્શન અર્થે આવે છે અને પ્રસાદનું પણ રોજ અહીંયા વિતરણ કરવામાં આવે છે કેમેરામેન અતુલભાઈ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી એનએસ ગુજરાત ન્યૂઝ ધોરાજી લીંબાદમાં મધુરમ ગોલ્ડ નામની દુકાનમાં પિસ્તોલ જેવો હથિયાર બતાવી લૂંટ ચલાવવાની ઘટના પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે ઝડપાયેલ આરોપીએ પોતાના મિત્ર સાથે મળી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો અને લીંબાદ વિસ્તારમાંથી એક ફોર વ્હીલ ચોરીની ઘટનાને પણ અંજામ આપ્યો હતો સુરતના લીંબાદ વિસ્તારમાં આવેલી મધુરમ ગોલ્ડ નામની દુકાનમાં લૂંટની ઘટના બની હતી જેમાં કેટલાક ઇસમો પિસ્તોલ જેવો હથિયાર બતાવી દુકાનમાંથી 1.50 લાખની લૂંટ કરી ફરાર થયા હતા આ ઘટનામાં પોલીસે 5 મહિના બાદ આરોપી મુખ્ય સૂત્રધાર પૈકી નાના ઉર્ફે રજૂ તોતારામ દુસ્સાને ઝડપી પાડ્યા હતા આરોપીએ પોતાના મિત્ર કિશોર ગોરધનભાઈ રાબડિયા તેમજ અબ્દુલ મતીન નામના ઇસમ સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને લૂંટની ઘટનાને અંજામ આપવા લીંબાદ વિસ્તારમાંથી એક ફોર વ્હીલ કારની પણ ચોરી કરી હતી પરંતુ કિશોર રાબડિયા સાણા જીઆઈડીસીમાં લૂંટના ગુનામાં ઝડપાઈ જતા નાના ઉર્ફે રાજુ અને અબ્દુલ મતીને પોતાના સાગરીતો સાથે મળી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો તારીખ 9 એપ્રિલ 2018ના દિવસે લીંબાયત પોલીસ સ્ટેશનના પર્વત પાટિયા વિસ્તારમાં મધુરમ જ્વેલર્સ નામની એક સોના ચાંદીની દુકાનની અંદર બપોરના સમયે પિસ્તોલ બતાવી અને 4 આરોપીઓએ લગભગ 1.5 લાખ રૂપિયા જેટલા ઘરેણાની લૂંટ કરી લીધી આ ગુનાની અંદર એ ગુનો જે છે અનડિટેક્ટ આ ગુનો શોધવા માટેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત પ્રયત્નશીલ હતી એ જ બનાવના બીજા દિવસે હ્યુન્ડાઈ વર્ના ગાડી જે આ લૂંટની અંદર વપરાયેલી હતી એ બિનવારસી હાલતની અંદર કડોદરા વિસ્તારમાંથી મળી આવી હુંડાઈ વર્ના ગાડીની તપાસ કરતા પણ એ ગાડી પણ લીંબાયત પોલીસ સ્ટેશનમાંથી ચોરી થયેલી હતી આ ગુનાનો ભેદ આજે ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વિજય ચાવડા અને બાતમી હકીકતના આધારે આ ગુના
ગુનામાં સંડોવાયેલ આરોપી નાનારામ તોતારામ સોનાર, જેની ઉંમર 51 વર્ષ છે, એની ધરપકડ કરી છે. નાનારામની પૂછપરછમાં એવી હકીકત ખુલી છે કે એની સાથે અન્ય બીજા બે આરોપીઓ મતીન અને એક સંજય રાબડિયા, આ આરોપીઓ એની સાથે સંડોવાયેલા હતા. આ બધાએ મળી અને પહેલાં લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ બનાવના 15 દિવસ અગાઉ હુંડા વરનાઈ ગાડીની ચોરી કરેલી હતી. ત્યારબાદ આ ગાડીનો ઉપયોગ કરી એ રેકી કરી અને આ મધુરમ જ્વેલર્સની અંદર બપોરના સમયે લૂંટ કરેલી હતી. લૂંટ કર્યા પછી આ લોકોને આગળ જઈ અને આ ગાડી જે ચોરીની ગાડી હતી હુંડા વરનાઈ એ બિનવારસી મૂકી અને ત્યાર પછી આ લોકો નાસી ગયેલા હતા. હાલમાં આ નાનારામ સોનારની ધરપકડ કર્યા પછી એની પૂછપરછ દરમિયાન આ આરોપી ખૂબ રીઢો ગુનેગાર છે. અગાઉ એમણે 15 જેટલા ચોરી, ઘરફોડ ચોરી અને લૂંટ જેવા બનાવોમાં એ પોતે સંડોવાયેલો છે. અબ્દુલ મતીન જે પકડવાનો બાકી આરોપી છે એ પણ ખૂબ રીઢો ગુનેગાર છે. એ સાણંદ, અમદાવાદ જિલ્લાના સાણંદની અંદર પણ એક ધાડના ગુનામાં સંડોવાયેલા છે. એ સિવાય અસંખ્ય વાહન ચોરી અને લૂંટ અને ધાડ જેવા ગુનાઓમાં સંડોવાયેલા છે. જે પકડવાના આરોપી બાકી છે એને પકડવા માટેથી પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સક્રિય થઈ છે. ઝડપાયેલો આરોપી સુરતના અલગ અલગ પોલીસ મથકમાં ચોરી, લૂંટ જેવા અલગ અલગ ગુનામાં ઠગાઈ જેવા ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી અને આરોપીની શોધખોળ હાથ ધરી છે. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. થરાદ તાલુકાના ખાનપુર ગામની પરિણીતાએ નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં અગમ્ય કારણોસર ઝંપલાવતા ચકચાર મચી હતી. થરાદ તાલુકાના ખાનપુર ગામની પરિણીતાએ નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં ગમે કારણોસર ઝંપલાવતા ચકચાર મચી હતી. બનાવના પગલે થરાદ પાલિકાના તરવૈયા સુલતાન મીરની મદદ લેતા ભારે જહેમત બાદ બુધવારની મોડી રાત્રિએ પરિણીતાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તેના વાલી વારસોને સોંપવામાં આવ્યો હતો. જોકે બનાવના પગલે સમગ્ર ખાનપુર ગામ સહિત પરિણીતાના પિયર એવા નાગલા ગામમાં અરેરાટી વ્યાપી હતી. આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવા પામી નહોતી. યશપાલસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ થરાદ. તાલુકાના બાજર ગામે 17 વર્ષના યુવકને તેના પિતરાય ભાઈએ જૂની અદાવતને લઈને ગડ્ડા પાટનો માર મારતા ઇજાગ્રસ્તને થરાદ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી હતી. થરાદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભાસર ગામના હિતેશભાઈ વાઘાભાઈએ નોંધાવેલી ફરિયાદની હકીકત એવી છે કે ગત બુધવારના રોજ સાંજના સમયે ગામમાં કરિયાણું લેવા ગયો હતો. કરિયાણું લઈ પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન તેમના પિતરાએ ભાઈ સહિત રસ્તામાં આવે તેને રોકી કહ્યું કે તું અને તારો બાપ કે અમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવો છો. તેમ કહેતા ફરિયાદીએ કહ્યું કે આ અંગે હું કંઈ જાણતો નથી. તેમ કહેતા તેના પિતરાએ ભાઈ ઉશ્કેરાઈ જતા ફરિયાદીને ગડ્ડાપાટનો માર મારવા લાગ્યા હતા. માર મારતા દરમિયાન ફરિયાદીના ખિસ્સામાંથી 750 રૂપિયા પડી ગયા હતા અને ઇજાઓ થતા સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને પોલીસ મથકે પ્રેમજી દેહડાભાઈ અને દેહડાભાઈ રામાભાઈ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. યશપાલસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ થરાદ. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચાર. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ,
ન્યૂ નરોડા અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવાતો ગણેશ ઉત્સવ મહારાષ્ટ્ર સિવાય ગુજરાતમાં પણ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં તાલુકામાં મોટા મોટા શહેરોના વિવિધ પંડાલો મહોલ્લામાં શોપિંગ મોલમાં સોસાયટીમાં તેમજ ઘેર ઘેર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થીના દિવસે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં નગરપાલિકા રોડ પર આવેલ લાલબાગ કોમ્પ્લેક્સમાં બાપા સીતારામ યુવક મંડળ દ્વારા સતત 3 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ 4th વર્ષે બાપા સીતારામ યુવક મંડળ દ્વારા ગણપતિની મૂર્તિને ગજાનન શોપિંગ સેન્ટરમાંથી નાસિક ઢોલના તાલે વાજતે ગાજતે થરાનગરની પરિક્રમા કરી મૂર્તિને ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે પાલખીમાં બેસાડી લાલબા શોપિંગ સેન્ટરમાં લાવવામાં આવે છે. ત્યારબાદ તમામ દુકાનદારો દ્વારા શાસ્ત્રી જીતુભાઈ અમૃતભાઈ જોશી અદગામવાળા દ્વારા પૂજન અર્ચન આરતી કરી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં શોપિંગ સેન્ટરમાં આવેલી તમામ દુકાનદારો ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ ઉત્સવ 3 દિવસ કરવામાં આવે છે, જેમાં પ્રથમ દિવસે રાત્રે ભજન સંતવાણી તેમજ બીજા દિવસે રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્રીજા દિવસે દાદાની મૂર્તિને પૂજા અર્ચન અને આરતી કરી વાજતે ગાજતે વિશ્વેશ્વર મહાદેવ ખાતે બનાસ નદીમાં વિસર્જન કરવામાં આવે છે. ત્યારબાદ સૌ બાપા સીતારામ યુવક મંડળના તમામ દુકાનદારો ભોજ પ્રસાદ લઈ છૂટા પડે છે. આ ગણેશ મહોત્સવમાં બાપા સીતારામ યુવક મંડળના યુવકો ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવે છે. અમે ગણપતિની સ્થાપના કરીએ છીએ, વાજતા ગાજતા ઢોલે ગણપતિ દાદાને અમે અહીંયા શોપિંગની અંદર વધામણી કરીએ છીએ. પ્રથમ દિવસે અમે ભજનનો પ્રોગ્રામ રાખીએ છીએ, બીજા દિવસે અમે ગરબા રાસ ગરબા રાખીએ છીએ અને ત્રીજા દિવસે અહીંયાથી વાજતા ગાજતા અમે દાદાને વિસર્જન કરીએ છીએ, વિશ્વેશ્વર મુકામે કરીએ છીએ. જહરસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. વડિયા ગામે તંત્રની ગુરબેદરકારી સામે આવી છે. થોડા સમય પહેલા બનાવેલા આસીસી રોડમાં કપચી રેતી લોખંડ આવ્યો હતો. રોડ પર અકસ્માતો થઈ રહ્યા છે, જેના કારણે બાઇક સ્લીપ થઈ જતા ગ્રામજનો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. તો તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં નથી આવી રહ્યા. વડિયા શહેરમાં 6 મહિના પહેલા સ્નેહલ પુલ પાસે રોડ બનાવવામાં આવ્યો હતો. ચોમાસા દરમિયાન ધોમાણ થયો હતો. રોડના મેઇન બજાર સુરખપરા કૃષ્ણપરા વિસ્તારને જોડતો રોડ છે. લોખંડ કપચી રેતી સામે દેખાઈ રહ્યું છે. રોડ પર અકસ્માતો થઈ રહ્યા છે. બાઇક સવારનો ધોવાયેલા રોડના કારણે બાઇક સ્લીપ થઈ જતા ગ્રામજનોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. તંત્ર દ્વારા કોઈ પગલાં આ બાબતે લેવામાં આવતા નથી. તંત્રની બેદરકારીના કારણે પબ્લિકને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે પુલ પાસે અકસ્માત કે દુર્ઘટના બનતી હોય છે. બાઇક સ્લીપ થતાં વાહન ચાલકને વધુ ઈજા પહોંચી નથી, પરંતુ મોટી દુર્ઘટના સર્જાય તે માટે તંત્ર જાગે તેવી લોકોની માંગ ઉઠી છે. પરેશ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ વડિયા. સુરતના સરથાણા વિસ્તારમાં યુથ કોંગ્રેસ દ્વારા નાણામંત્રી અરુણ જેટલીના પુત્રનું દહન કરવામાં આવ્યું હતું. ભાગેડુ વિજય માલ્યના નિવેદન બાદ અરુણ જેટલી સામે વિપક્ષ આકરા પ્રહારો કર્યા છે અને તેઓના રાજીનામાની માંગ પણ કરી છે. ભાગેડુ વિજય માલ્યાએ નિવેદન બાદ નાણામંત્રી અરુણ જેટલી પર વિપક્ષ તૂટી પડ્યા છે. તેઓના રાજીનામાની માંગ પર વિપક્ષ દ્વારા કરવામાં આવી છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં યુથ કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે અરુણ જેટલીના પુત્રનું દહન કરવામાં આવ્યું હતું અને તેઓના રાજીનામાની માંગ કરાઈ હતી. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. ઉપલેટા તાલુકા તલાટી મંત્રી મહામંડળ દ્વારા પડતર માંગણીને લઈને સરકારમાં અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પણ સકારાત્મક નિરાકરણ આવતું ન હોવાથી વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધને લઈને કાળી પટ્ટી ધારણ કરી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી સુધી પહોંચાડવા રજૂઆત કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તલાટી ગામ મંત્રી દ્વારા ઘણા સમયથી માંગણીઓ પડતર હોય તેમજ સર્વર્ગના પ્રશ્નો અંગે ગુજરાત રાજ્ય તલાટી ગામ મંત્રી મહામંડળ દ્વારા સરકારમાં અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પણ સકારાત્મક નિરાકરણ આવતું ન હોવાથી વિરોધ સ્વરૂપે કાળી પટ્ટી ધારણ કરી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી. પડતર પ્રશ્નોના નિકાલ માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સમગ્ર ગુજરાત રાજ્યની વિકાસ યાત્રામાં પાયાના કર્મચારી તરીકે તમામ યોજનાઓ લાભો છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાની ફરજ બજાવતા તલાટી મંત્રી ભાઈઓ અને બહેનો સરકાર દ્વારા સંવર્ગની સતત ઉપેક્ષા થવાના કારણે હતાશા અનુભવાય છે. તાલુકા મંડળ પ્રમુખના જણાવ્યા પ્રમાણે પ્રશ્નો અંગે સત્વરે સકારાત્મક નિરાકરણ લાવી તેમનો આત્મવિશ્વાસ વધે તેમ કરવા માટે જણાવાયો હતો. તંત્રોના બાબતે ઉદાસીનતા દાખવશે અને ગુજરાતી તલાટી મંત્રી મહામંડળની કારોબારી સભામાં ઠરાવ્યા મુજબનો વિરોધ પ્રદર્શિત કરાયો તબક્કાવાર જલદ કાર્યક્રમ કરવામાં આવશે તેવું મંડળના પ્રમુખે જણાવ્યું હતું. હું વીકે જરૂર તાલુકા ઉપલેટા તાલુકા તલાટી ગામ મંત્રી મંડળ પ્રમુખ આજરોજ અમે મામલતદાર સાહેબ ઉપલેટાને અમારા રાજ્યમંડળના જે પડતર પ્રશ્નો સરકારશ્રીમાં છે તે અંગે નિવેદન આવેદનપત્ર આપેલું છે. અમારા પડતર પ્રશ્નો પ્રત્યે સરકાર જે દુર્લક્ષ સેવે છે એ બાબતે આવેદનપત્ર આપેલ છે. એમાં અમે આજરોજ તારીખ 10/9 રોજ કાળી પટ્ટી ધારણ કરી તમામ તલાટી ગામ મંત્રી ફરજ બજાવશે. તારીખ અમીર પઠાણ સાથે અન્ય ગુજરાત ન્યૂઝ ઉપલેટા. ગુજરાતના સુપ્રસિદ્ધ ભવ્ય શક્તિપીઠ એવા માં અંબાના ધામ અંબાજીના પૂનમના દર્શનનું અનેરું મહત્વ છે ત્યારે ભાદરવી પૂનમના માનવ મેળામાં સતત 1999 થી અવિરત શ્રી અંબિકા પદયાત્રા સંઘ મોરબીથી અંબાજી પદયાત્રા સંઘનું આયોજન કરે છે. જે પદયાત્રા સંઘ આજે મોરબીથી પ્રસ્થાન થયો હતો. આશરે 345 કિલોમીટરની પદયાત્રા યોજીને માતાજીના ધામમાં પહોંચશે. મોરબીથી અંબાજી પદયાત્રા સંઘમાં મેડિકલથી લઈને ખાવા પીવાની સુવિધા સાથે પૂજન અર્ચન અને મોટી 52 ગજની ધજા સાથે રથ પ્રસ્થાન કરવામાં આવ્યો હતો. માતાજીના રથ સાથે વાજતે ગાજતે પદયાત્રા સંઘ અંબાજી માટે પ્રસ્થાન કરવામાં આવ્યો હતો. મોરબીથી અંબાજી ભાદરવી પૂનમના દર્શન કરવા માટે મોરબીથી આજે પ્રસ્થાન થશું. મોરબીથી અંબાજી 345 કિલોમીટર મા અંબાના ગુણ ગાતા અને મા અંબાના 52 ગજની ધજા સાથે મા અંબાની ધૂન સાથે અંબાજી પહોંચશું. પાર્થ સાથે અને ગુજરાત ન્યૂઝ મોરબી. હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલો જ. રજા આપશો. નમસ્કાર.